હવે જો આ બધા છે ને એ ઉત્પાદન ના ખર્ચા આપેલા છે આપણે એને વહેંચવાના થાય બરાબર એના માટે જ આપણે આગળ થિયેરી જોઈ ગયા તા એમાં આપણે આ બધા છે એને યોગ્ય ફાળવણીનું આધાર અને એનું પ્રમાણ ગોતવાનું થાય બરાબર તો એના માટે નીચે આપેલું છે કે ઉપરોક્ત ચાર વિભાગોને લગતી માહિતી નીચે મુજબ છે વિગત ઉત્પાદન વિભાગો અ બ ક અને સેવા વિભાગ ડ બરાબર રોકાયેલ જગ્યા ચોરસ ફૂટ એકસો પચાસ એકસો દસ નેવ અને પચાસ હવે જો આપણને ખબર છે કે ભાડું છે એનો ફાળવણીનો આધાર કયો હોય તો કે રોકાયેલ જગ્યા એટલે આ બે હજાર ને આપણે અ બ ક અને માં વેચવાનું થાય પણ પ્રમાણ કેવું લેવું પડે તો કે આનું બધાયનું પ્રમાણ લેવાનું થાય બરાબર એ જ રીતે આ બધા જે ખર્ચા પરોક્ષ ખર્ચા છે એનો યોગ્ય ફાળવણીનો આધાર છે એ આ કોષ્ટક આપ્યું હોય એના ઉપરથી નક્કી કરીને એનું પ્રમાણ કાઢીને આપણે આ ખર્ચ છે એને ફાળવવાના થાય એના પછી કામદારની સંખ્યા ચોવીસ સોળ બાર અને આઠ એના પછી પ્રત્યક્ષ મજૂરી આઠ હજાર છ હજાર ચાર હજાર અને બે હજાર એના પછી પ્લાન્ટની કિંમત ચોવીસ હજાર અઢાર હજાર બાર હજાર અને છ હજાર એના પછી સ્ટોકની કિંમત પંદર હજાર નવ હજાર છ હજાર અને સેવા વિભાગમાં નથી ડેશ ખરેખર પાવર છસો ચારસો પચાસ ત્રણસો અને એકસો પચાસ ઉપરોક્ત પરોક્ષ ખર્ચાઓ જુદા જુદા વિભાગો વચ્ચે યોગ્ય ધોરણોને ધ્યાન પર લઈ ફાળવો બરાબર ઉપરોક્ત પરોક્ષ ખર્ચાઓ જુદા જુદા વિભાગો વચ્ચે યોગ્ય ધોરણો ધ્યાન પર લઈ ફાળવવું એટલે ઉપરોક્તના જે ખર્ચા છે એને આપણે યોગ્ય ધોરણો લઈને આપણે ફાળવણી કરવાની છે બરાબર રકમ પર ફોકસ કરીએ અને પછી આપણે દાખલાની શરૂઆત કરીએ બરાબર આ થઈ ગઈ દાખલાની રકમ આ બધા ખર્ચ છે એના આપણે ફાળવવાના છે પણ કયો આધાર લઈશું ને કયો ફાળવણીની આધાર લઈશું બરાબર એ આપણે જોતું જવાનું છે તો દાખલા તરીકે ભાડું છે બરાબર એને આપણે રોકેલ જગ્યામાં વેચવાનું થશે પછી પ્લાન્ટ રિપેરિંગ છે તો એને પ્લાન્ટની કિંમત પ્રમાણે આપણે ફાળવવાના રહેશે પછી પ્લાન્ટ ઘસારો છે તો એને પણ પ્લાન્ટની કિંમત મુજબ બરાબર પછી વીજળી છે તો એને રોકેલ જગ્યાને આધારે આપણે આપવાની થશે બરાબર પછી દાખલા તરીકે સુપરવિઝન ખર્ચ છે તો એમાં કામદારોની સંખ્યાને પ્રમાણે આપવી પડશે પછી છે સ્ટોકનો વીમો બરાબર તો સ્ટોકની કિંમત આપેલી છે એ મુજબ આપણે ફાળવવાના રહેશે પછી કર્મચારી કલ્યાણ ખર્ચ આપ્યો છે ત્યાં આપણે કામદારની સંખ્યા મુજબ અને છેલ્લે આપણને પાવર આપ્યો છે તો પાવર છે એ ખરેખર છે બરાબર કેટલો છે તો કે પંદરસો બરાબર એટલે આપણે ખરેખર જે છે

રોકેલ જગ્યાનું પ્રમાણ કેટલું નીકળશે પંદર અગિયાર નવ અને પાંચ પંદર જેમ અગિયાર જેમ નવ જેમ ભાડું બે હજાર છે એને આપણે જોઈ ગયા બરાબર એનું પ્રમાણ લેતા જઈશું ફાળવણી આધાર તો રોકેલ જગ્યાનું પ્રમાણ કેટલું નીકળું તો કે પંદર જેમ અગિયાર જેમ નવ જેમ પાંચ બરાબર તો આપી દઈએ આપણે બે હજાર ને પંદર જેમ અગિયાર જેમ નવ જેમ પાંચમાં વેચીએ તો અમાં આવશે સાતસો પચાસ બ માં આવશે પાંચસો પચાસ માં આવશે ચારસો પચાસ અને ડ માં આવશે બસો ને પચાસ બરાબર આ ભાડું હતું એ આપણે વેચી દીધું રોકેલ જગ્યા મુજબ એના પછી છે પ્લાન્ટ રિપેરિંગ પ્લાન્ટ રિપેરિંગ છે તો એનો ફાળવણીનો આધાર કયો લઈશું તો કે પ્લાન્ટની કિંમત નીચેના કોષ્ટકમાં આપણને પ્લાન્ટની કિંમત આપી છે એના ઉપરથી એનું પ્રમાણ નીકળશે ચાર જેમ ત્રણ જેમ બે જેમ એક હવે પ્લાન્ટ રિપેરિંગ બારસો રૂપિયા છે બરાબર બારસો ને ચાર જેમ ત્રણ જેમ બે જેમ એક માં વેચીએ તો અ માં ચારસો એંશી બ માં ત્રણસો સાહીઠ ક માં બસો ચાલીસ અને ડ જે સેવા વિભાગ છે એમાં એકસો ને વીસ બરાબર એના પછી ત્રીજો ખર્ચ છે પ્લાન્ટ ઘસારો બરાબર ઘસારો આધાર લે કિંમત બરાબર એનું પ્રમાણ નીકળ્યું ચાર જેમ ત્રણ જેમ બે જેમ એક પ્લાન્ટ ઘસારાની કિંમત કેટલી છે તો કે નવસો નવસો ને ચાર જેમ ત્રણ જેમ બે જેમ એકમાં વેચીએ તો ત્રણસો સાઠ બસો સિત્તેર એકસો એસી અને નેવ બરાબર એના પછી ચોથો ખર્ચ લઈ લઈએ વીજળી બરાબર તો અહીંયા વીજળી માટે શું લઈશું આપણે રોકેલ જગ્યા જો વીજળીના પોઈન્ટ આપ્યો હોય તો ના પોઈન્ટ લઈશું પણ વીજળીના પોઈન્ટ અહીંયા નથી રોકેલ જગ્યા આપેલી છે તો રોકેલ જગ્યા એનું પ્રમાણ આપણે આગળ જોઈ ગયા હતા કેટલું નીકળું તું તો કે પંદર જેમ અગિયાર જેમ નવ જેમ પાંચ વીજળી છે તો તો બ માં પંચાવન પિસ્તાલીસ અને ડ માં પચીસ બરાબર એના પછીનો પાંચમો ખર્ચ લઈ લઈએ આપણે સુપરવિઝન ખર્ચ તો ન્યા આપણે ફાળવણી નો આધાર લઈશું કામદાર ની સંખ્યા બરાબર અને કામદાર ની સંખ્યા નીચે કોષ્ટક માં આપી છે એના ઉપર એનું પ્રમાણ નીકળશે છ જેમ ચાર જેમ ત્રણ જેમ બે સુપરવિઝન ખર્ચ ત્રણસો સોરી સુપરવિઝન ખર્ચ ત્રણ હજાર છે ત્રણ હજાર ને છ જેમ ચાર જેમ ત્રણ જેમ બે માં વહેંચતા બારસો આઠસો છસો અને ચારસો બરાબર એના પછી નો છઠ્ઠો ખર્ચ આપ્યો છે આપણને stock નો વીમો તો ન્યા આપણે ફાળવણી નો આધાર અને પ્રમાણ લઈશું સ્ટોકની કિંમત બરાબર સ્ટોકની કિંમત સ્ટોક ની કિંમત આપણે લઈએ તો સ્ટોક ની કિંમત આપી છે આપણને પંદર હજાર નવ હજાર ને છ હજાર બરાબર તો એનું પ્રમાણ નીકળશે પાંચ જેમ ત્રણ જેમ બે અને સ્ટોક નો વીમો આપ્યો છે આપણને એક હજાર એક હજાર ને પાંચ જેમ ત્રણ જેમ બે માં વેચે સેવા વિભાગ માં કઈ છે નઈ બરાબર તો પાંચસો ત્રણસો અને બસો એના પછી સાતમો ખર્ચ છે કર્મચારી કલ્યાણ ખર્ચ બરાબર એનો આધાર લઈશું કામદારની સંખ્યા કામદારની સંખ્યાનું પ્રમાણ છે આપણી પાસે છ જેમ ચાર જેમ ત્રણ જેમ બે કર્મચારી કલ્યાણ ખર્ચ છે ત્રણસો ત્રણસો છ જેમ ચાર જેમ ત્રણ જેમ બે માં વેચીએ તો એકસો ચાલીસ આપ્યો છે પાવર બરાબર તો પાવર ને આપણે જે ખરેખર આપ્યો છે એ જ લઈ લઈશું બરાબર અ માં આપ્યો છે છસો બ માં ચારસો પચાસ ક્રણસો અને ડ માં 150 બરાબર આ સિવાય હવે કે પરોક્ષ ખર્ચા નથી તો નીચે આપણે હેડિંગ આપી દઈએ બરાબર અહીંયા કહી દઈએ કુલ પરોક્ષ ખર્ચા બરાબર એના ટોટલ કરીએ તો સાતસો પચાસ ચારસો એસી ત્રણસો સાઠ પંચોતેર બારસો પાંચસો એકસો વીસ અને છસો બરાબર એટલે માં મળે ચાર હજાર પંચ્યાસી બરાબર બ માં પાંચસો પચાસ ત્રણસો સાઠ બસો સિત્તેર પંચાવન આઠસો ત્રણસો એસી ચારસો પચાસ એટલે બ માં મળે બે હજાર આઠસો ને પાસઠ હવે ક નો ટોટલ કરીએ ચારસો પચાસ બસો ચાલીસ એકસો એસી પિસ્તાલીસ છસો બસો સાઠ અને ત્રણસો એટલે બે હજાર પંચોતેર અને ડ બસો પચાસ એકસો વીસ નેવું પચીસ ચારસો ચાલીસ અને એકસો પચાસ એટલે એક હજાર ને પંચોતેર બરાબર અના મેળા ચાર હજાર પંચ્યાસી બ ના મેળા બે હજાર આઠસો પાસઠ કના મેળા બે હજાર પંચોતેર અને ડ ના મેળા એક હજાર પંચોતેર બરાબર આ કુલ પરોક્ષ ખ છે એ જુદા જુદા વિભાગો વચ્ચે આપણે વેચા બરાબર આ થઈ ગયો આપણો દાખલા નંબર એક